આટલી આટલી સેન તો અમે બાંધી લીધી. આ ભાઈ આપણે સેન બાંધવાનું ચાલુ છે. આપણા માટે છે ને શાક આવી ગયું. શાક આપણે સંજયભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે. અત્યારે તો દરિયામાં તો હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર. ને આજનો વ્લોગ તો ખતરનાક છે. કેમ ખબર? કેમ કે આપણે આવી જશે બોટમાં, ને બોટનો નજારો બતાવીએ. આપણે પહેલી વાર આવ્યા બોટમાં, તો બતાવીએ કઈ રીતનું છે બધું. જો બોટ આની ઉપર ચડાવેલી છે આપડે. પાણીમાં ક્યારે ઉતારે કઈ ખબર નથી. પાટિયા બાટિયા ને આમાં શેન ને બેન ને શું કેવાય, બધું અત્યારે ચાલુ જ છે. કામ કરે અત્યારે ચાલુ કરી દે. બહુ મોડે આવ્યા અમે. અમારે ટંડેલ છે મહેશભાઈ. મિત્રો અત્યારે છે ને અમારે ટંડેલ એટલે ભંડારી બી ગયા છે બધું રાશન પાણીનું બધો સામાન લેવા માટે. જોકે રાશન પાણી તો આવી ગયું છે. ડુંગળી ને બધું અત્યારે લસણ ને એટલે બધા ઠામડા આવે ને એ લેવા જાય બધા ઓલરેડી. ને હવે મને તો અત્યારે સા વિનાનું આપણે હવાના પરમાં મજા ન આવે. પણ હાલ જ અહીં બોટમાં આવે તો કરવું તો પડશે ને. તો હવે છે ને હવે કોલરૂમ તમને બતાવું. કોલરૂમ માટે છે ને કામ ચાલુ છે. હવે ભાઈ સાફ સફાઈ કરે ને સાદરો પાથરવાનું બાકી છે કોલરૂમમાં. તો એ ભાઈ એક ભાઈ આવીને સાદરો પાથરો પાથરી દેશે. અમારે બધું આ સાફ સફાઈ કરી તો પછી બોટને ઉતારવાનું છે પાણીમાં. પાણીમાં હાથ ઉતારે એવું મને લાગતું નથી. આ ભાઈ બધા વસ્તુ ફેરી કરે. સાફ સફાઈ કરવી પડે. હા ભાઈ સાફ સફાઈ કરવી પડે ને. સાફ સફાઈ કરે તો જ આપણે બોટમાં મસ્ત મજા થાય. અહીંયા પછી અહીંયા ટેરિંગ કહેવાય કે શું છે? ટેરિંગ જ કહેવાય ને. સરખી બધું ગેલન બેલન બધું આર વાર વારી દીધું. ઠંડા બાથરૂમ તો એઠું ભીડું થાય સઠ્ઠાની માથે. મિત્રો અત્યારે આ છે અમારી કેબિન. ને કેબિનમાં થોડીક સાફ સફાઈ કરવાની છે. તો આપણે છે ને સાફ સફાઈ કરવા માટે આ ભાઈ તો આ છે બધું પોતા પોતા મારે છે. આમાં એટલે હું શોખી નવી નવી ઘર નાખવાની હોય ને. આ તો લાઈટ ચાલુ થાય પછી તમને બતાવું છું મસ્ત મસ્ત નજારો બધો. હવાર ની સાત અત્યારે કેટલા વાગે? દસ વાગી જાય. હવે 10 વાગે સા પી લે પેલા. ભાત મૂકે છે ને આપડા માટે છે ને શાક આવી ગયું છે. કોકરા આવ્યા છે હમણાં. શું કઈ શું કઈ ઝીંગા ને એવું તો ખાવા મળે ને હમણાં કાંઠે છે એટલે સલું નથી થઈ બોટ. તો આવ્યા છે. અને શું કહેવાય કોકરા કહેવાય કે શું કહેવાય ભાઈ? કાકરા. કાકરા આવ્યા છે. આવી એવી પાપલેટ ખાવું હાલો ને. તો વિડીયોમાં તમને છે ને બતાવું છું હું બધું આવે આઈટમ ને શું શું નહીં. અત્યારે છે ને થોડુંક આ બધું કામકાજ છે એ બધું પતાવી ને જ છે. તો આપણા માટે છે ને પીસી ને કોલગેટ ને બધું આવી જ્યું છે. તો આપણે આમાં લઈ આગળ પસંદ કરીને લઈ લેવાની છીએ. ને આપણા માટે પંખો જાણ્યો છે આપણે. તો પંખોની હવા તો ખાવી પડીએ ને. ચાલો ભાઈ આપણે પાણી ફાણી ભરીને આવે ભંડારી ભાઈ. આપણે રસોડામાં વાટે છે ફટાફટ જમવાનું બને તો ખાઈ લે. કેમ કે સવારમાં આપણે નાસ્તો નથી કર્યો. ખાલી ચા પીધી છે બીજું કઈ કર્યું નથી. ભંડારી ભાઈ અત્યારે તો મસાલો મસાલો બનાવે છે જમવાનું પકાવવાનું છે. ભાત તોલામાં પાકી જો. ભાત પાકી જો ને. એટલે મસ્ત મસ્ત ભાત પાકી જ. હવે શાક બનાવવાનું છે તો મસાલો મસાલો બનાવી લઈ
અત્યારે આપણે આ બધું કામ બાકી છે, કરી લઈએ ફટાફટ. મિત્રો અત્યારે આપણે બંધિયા બંધિયા કપાઈ ગયા ને, અત્યારે શાક સાહેબ બની જશે મસ્ત નું. આપડે સંજયભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે. અત્યારે તો દરિયામાં નથી એટલે તાજી મસી ન મળે, તો બીજાની બોટે લઈ આવે તાજું તાજું જમવાનું. સરસો એટલો ધગે ને કે પગ હેકાઈ ગયા છે એમને. તો આપડે પેલા ટંડેલે દઈ આવીએ જમવાનું, ટંડલને દઈને પછી આપણે જમવા માંડીએ. તો ફટાફટ જાય આમાં. દરિયામાં તો આપણી તેવળ નથી કે હું ભાણું લઈને જાય, કેમ કે દરિયામાં આપણાથી હલાતું નથી રીખું. લ્યો ટંડલભાઈ, તમારે મહેશ માટે જમવાનું પૈસેલ દેવા આવવું પડે અહીંયા, એટલે જમી લે ફટાફટ. ને હવે આપણે છે ને આપણે પણ જમી લઈએ, ભૂખ લાગી બહુ. તમે કહેતા કે મયુરભાઈ ભૂખ લાગી કરે, આપણે જમવું પડે યાર. અહીંયા કામ છે ને કંપનીએ ભૂખ ન લાગે, કેમ કે કંપની આપણે ભાઈ કામ ઓછું કરીએ ને એવું બધું હોય ને આ બધું બીજું જમવાનું ચાલુ હોય. ડોકું નહીં આપતા ભાઈ, ડોકું નહીં આપતા. ઓકે, એવું ઉછડું એકાદું હોય તો ભાઈ ખાતો નથી. બસ વગર હવે નાખ દો. દરિયામાં તો આપણે ઝીંગા ને એવું હોય તો ખાઈ, કટકી તો થોડા ખાવા થાય. કઈ વાંધો નહીં, એમાં શું મૂંઝાઈ ગયો. ઓકે ચાલો આપણે લઈ મસ્ત મજાનો સાયો ગોતી ને જમવા બેઠી જાય. ઓકે, આ હા હા હા, તો ગેસ તો સાયો છે તો ના બેઠી જાય. ફટાફટ જમી લઈએ ને જમીને પછી થોડીક વાર આરામ કરીને પછી ઘણું બધું કામ બાકી છે તો એ કામ પણ પૂરું કરશું. ને બોટ અત્યારે આજ નહીં ઉતરે, કાલે ઉતરશે. તો એ કાલનો બ્લોગ અલગ આવશે, આજનો બ્લોગ આજે આવી જશે. તો મિત્રો છે ને અત્યારે હવે મસ્ત મજાનું જમી લેજો ને 5-10 મિનિટ પોલો ખાઈ ને પછી પાછા કામે લાગી જાય. તડકો એવો ખતરનાક છે ને, લગન બગન કોઈને આવી જાય તો એ વગાડવા થાય એમ, ઘરઘરનું કે હોય ને. તો ફટાફટ 5-10 મિનિટ આરામ કરીને પછી પાછા કામે લાગી જાય. ઓજા નું બધું લેવાનું છે, હોમ થિયેટર સડાવી દઈએ અહીંયા. તો મિત્રો છે ને હવે આપણે આ અત્યારે છે ને જમીને આપણે સોડા તો તરીક પીવી પડે. તો આપણે આવી જશે સોડા પીવા. ખલાસી બલાસી બધા અત્યારે બોટે છે ને, આપણે ફટાફટ સોડા પીને કામ કરવા લાગી જાય લોકો સાથે. શેણના થાપકા બતાવી તમે કીધું, અત્યારે લોઢા જેવી છે, લોઢાની શેણું. આપણે ભંડારીભાઈ એનો બધો સામાન અત્યારે બધો ફર્સ્ટ ક્લાસનો ધોઈ હોય ને ફ્રેશ કરી દે ડબ્બા ને, તો કે એમાં બધો સામાન રાખવાનો હોય ને, લોટ ને ઘઉં ને ચોખા ને ઘઉંનો લોટ ને એવું બધું. અમે અત્યારે શેનનું કામકાજ ઉપાડ લઈએ, એટલે સાપકો આપણે કાપ્યા હતા ને અહીંયા શેનમાં બાંધવાના છે. તો શેન મશીન રૂમમાં લઈ લેવાની છે પહેલાં. તો પછી આપણે બીજા વાયુ છે એ શેન ભરે. તો ચાલો ફટાફટ શેન બેન ભરી લઈએ. શેનના સાપકા બાંધતા એ તો દેખાડાય તો દેખાડ્યું, કેમ કે હાથ આપણા બગડી જશે તો દેખાડ. મિત્રો અત્યારે છે ને આપણે શેન બધી અલગ અલગ કરી લીધી છે. આસી શેન છે, આવા છે ને જાડી શેન છે, એમાં અલગ અલગ કરવી પડે ને માપીને બાંધવી પડે. તો અત્યારે તો આપણે ટંડેલ પહેલાં આપણે કહી દઈ કઈ રીતનું કરવાનું તે જોઈ લો. આ રીતની બે શેરને હરખી હરખી માપી ને એમાં આપણે આ રીતના સટિયા બાંધવાના રહે છે. પછી ને ઓજામાં બાંધવાના હોય ને ટંડેલ, આ રીતના ટંડેલ કઈ રીતના બાંધે, તો આ રીતનું આમ બાંધવાનું રહે છે. જો કે તમે બધા કોર્ટમાં જતા એમ તો ખબર જ હશે, પણ જતા હોય ને એને પણ આપણે કહી દઈએ. અને આપણે તો પહેલી વાર જ બોટમાં આવે. મિત્રો છે ને આપણે શેન તો ઘણી બધી બાંધી લીધી, જોઈ લો તમે. આ મેં એકલા એટલી બેન્ચીસ ને આ બધા અત્યારે બાંધે ને આમાં અલગ અલગ તો બધી માપ રાખવી પડે. તો હવે ફટાફટ હવે સા આવી ગયો, તો હવે આપણે પેલા સા પી લે, બીજું કાંઈ નહીં. હવે સા આવે એટલે આપણે સા પી લેવાનું. ટંડેલ જોઈશ કે કામ બરોબર થાય છે કે નહીં. મિત્રો આપણે સા પીને ઘણું બધું કામ કરી લીધું, તો એટલી શેન તો અહીંયા બાંધી લીધી. આ ભાઈ આપણે શેન બાંધવાનું ચાલુ છે ને એટલી બાકી રહી દીધી, તો એના સટિયા પૂરા થઈ ગયા. તો આપણે પૂરા ભાઈ આપણે છે ને સટિયા બનાવવાનું કામ સટિયા બનાવવાનું કામ કઈ ચાલુ છે અત્યારે. ચાલો આપણે વિડીયો થોડો કરીએ.
કરી લે, કામ ટાણે આપણે વિડીયો શૂટ નથી કરવાનો, કામ ન હોય તો શૂટ કરી લેવાનો થોડો થોડો. મેં અત્યારે આપણે હાથ તો જોઈ લો થોડોક, તો દરિયામાં આવો તો આ રીતનું હોય. પછી આવી જાઓ કેમ ભાઈ, આમાં જોઈ ને હાથું હાથું. હા આપણે બોટ મિત્રો આજના માટે એટલું જ છે, પછી કાલનો વ્લોગ પાછા અલગથી બનાવશું. ને આજે તો ઘણું બધું કામ કર્યું એટલે થાકી ગયા છે, વાત ધોઈ ને જમીને સુઈ જાય છો અત્યારે. થોડું ઘણું કામ થી કરી નાખ્યું, તો વિડીયોમાં અત્યાર સુધી બનાવી રહ્યો છો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ લો બોટનું થોડોક જોઈ લો, બોટ ઉતારશે એ પછી કાલના વિડીયોમાં બતાવશું. તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.